પાકી કેરી એટલે કે મેંગો કોને ના ભાવે, બધાને જ ભાવે. અને મેંગોને આપણે ફળોનો રાજા કહીએ છીએ. અને મેંગો જ એવું ફ્રૂટ છે કે વર્ષમાં એક જ વાર આવે છે, રાઈટ? અને મેંગો જનરલી આપણે કાપીને ખાઈએ કાં તો એનો રસ બનાવીને ખાતા હોઈએ છીએ. પણ જો મેંગોમાંથી ઇનોવેશન સાથે કોઈ રેસિપી બનાવવામાં આવે અને એમાં પણ ડેઝર્ટ બનાવવામાં આવે તો ખૂબ સરસ મજા આવી જાય ને. તો ફ્રેન્ડ્સ, આજના આપણા શેફ એવી સરસ મજાની રેસિપી બનાવવાના છે. હું છું આપણી દોસ્ત કમ હોસ્ટ ડોક્ટર બિંદુ, એન્ડ વેલકમ ટુ શ્રી મુક્ત જ્વેલર્સ પ્રસ્તુત ડોક્ટર બિંદુઝ કુકિંગ શો. આપની સાથે આજે શેફ સંજય શાહ જોડાયા છે, જે છેલ્લા 8 વર્ષથી બેકરી શેફ તરીકે કામ કરી રહ્યા છે અને આજે પાકી કેરીમાંથી બનતી ખૂબ સરસ મજાની રેસિપી શીખવાડવાના છે. તો જોઈ લઈએ રેસિપીનું નામ શું છે. હલો શેફ સંજય શાહ, કેમ છો? ખૂબ જ સરસ. અને આજે તમે જેમ કીધું હતું કે સ્પેશિયલ કેરીની બનતી રેસિપી છે, તો એક કેરી અને ક્રીમની સાથેનું કોમ્બિનેશન કરી સરસ ડેઝર્ટ બનાવવા જઈ રહ્યો છું. ઓકે. એક એની સાથે એક વેરિએશન પણ આપીશ કે ઘરમાં ક્રીમ ન હોય અને તમારે ક્રીમ ડેઝર્ટ બનાવવું છે તો કેવી રીતે થાય એ પણ તમને સમજાવીશ. ઓકે ફાઇન, તો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરશું. ઓકે ફાઇન, શું કરીશું પહેલાં? સૌપ્રથમ એક મારી પાસે હંકર છે. ઓકે. ઘરનું જે લોકલ જે આપણું દહીં આવે છે એને મેં ઓવરનાઇટ કપડામાં લપેટીને રાખેલું, જેથી કરીને બધું પાણી નીકળી જાય. ઓકે. હંકર મેં લીધું છે અત્યારે. ઓકે. કેટલું લઈશું આપણે? હાફ કપ જેટલું છે. ઓકે ફાઇન. અને મોરું લઈશું? મોરું દઈશ. ઓકે ફાઇન. અને અંદર આપણું અમૂલનું જે ક્રીમ આવે છે, ઓકે, એ ક્રીમ લીધું છે. ઓકે ફાઇન. 1/4 કપ જેટલું છે. ઓકે. ડબલ ફેટ ક્રીમ છે એ લઈશું, રાઈટ? ઓકે. ક્રીમ જે છે આપણે હાફ 1/4 કપ લીધું છે. યસ. અને હંકર લીધું છે એટલે ક્રીમ ના હોય અને ખાલી આપણે હંકરનો યુઝ કરીએ તો પણ એ ટેસ્ટ આવે. ક્રીમ ન હોય એક્ચ્યુઅલમાં હંકર એક એવું વસ્તુ છે ને કે કદાચ મેયોનીઝનું રિપ્લેસમેન્ટ જેને કહી શકાય. યસ. બરાબર. એ વસ્તુનું છે. હવે એ જ્યારે આપણી પાસે ક્રીમ નથી તો એવો સંજોગો હોય તો ઘરમાં જો મિલ્ક પાવડર પડ્યો હોય, લગભગ 3 ટેબલસ્પૂન જેટલું તમે મિલ્ક પાવડર અને થોડુંક એક હાફ ચમચી જેટલું તમે અંદર મિલ્ક એડ કરી અને મિક્સ કરી દેશો તો ક્રીમ બની જશે. તો અહીંયા આગળ તમે એ લઈ શકો છો. યસ યસ. તો બી આ ટેસ્ટ આવશે. આ ટેસ્ટ આવશે. એને ક્રીમ તો ન કહેવાય પણ ક્રીમ જેવું કહેવાશે. યસ. અત્યારે આપણું આ મિક્સ થઈ ગયું છે. કેરીનો પલ્પ છે. ઓકે. નોર્મલ જે કેરી છે એને મેં ખાલી મિક્સરમાં ખાલી ચર્ન કરી દીધું છે, એમાં કોઈ પણ જાતનું એડિશન નથી કર્યું. ઓકે. સુગર કે કશું એડિશન નથી. અને આપણે કઈ મેંગો લીધી છે? આપણી અત્યારે અલ્ફાન્સો છે. ઓકે ફાઇન. એટલે એકદમ મીઠી જ આવે અલ્ફાન્સો? મીઠી જ આવે છે. સીઝનમાં જેમ શરૂ થશે તેમ તમને ખબર છે કે આપણી પાસે કેસર કેરી ને બધી કેરી અલગ અલગ ટાઈપની આવશે, રાઈટ? તમે એ વાપરી શકો છો. શેફ સંજયભાઈ, તમે 8 વર્ષથી આ કુકિંગ લાઇનમાં છો, રાઈટ? બટ તમે એવું કહેવાય કે બેકરી માટેનું એટલે કે કેક માટેનું તમારે સ્પેશિયલાઇઝેશન છે, રાઈટ? બેકરી એચમાં એવું છે ને કે બેકરીનું અત્યારે માંગ વધારે છે. યસ. અને આ કોરોના કાળ આવ્યા પછી તો ખાસ બેકરીના પ્રોડક્ટની માંગ બહુ વધી ગઈ છે. યસ યસ. અને મારું એક સ્પેશિયલાઇઝેશન હતું, સાથે સાથે કેલરી એડ પણ અમે કરતા હોય છે, પણ સૌથી વધારે ફોકસિંગ એની અંદર રહેતું હોય છે કારણ કે સૌથી વધારે માંગ પણ એની છે, ડિમાન્ડિંગ વસ્તુ છે. યસ, ડિમાન્ડ પર છે. તો અત્યારે એ ચાલે છે. લગભગ 8 વર્ષથી આ અંદર જોડેલા છે એટલે એની સાથે લગતી બધી વસ્તુ મેં લેતા હોઈએ છે. ઓકે. આજે એક ડેઝર્ટ એના મળે છે કે એક અલગ કંઈક તરી આવે કે નહીં ગેસ નહીં વાપરવાનો કે નહીં ઓવન વાપરવાનો અને વિધાઉટ કશું વાપર્યા વગર આપણે અત્યારે બનાવી. અને આમે સમર ચાલી રહ્યો છે, રાઈટ? અને મેંગો છે, મેંગોની સીઝન છે, મજા આવી જાય આવી રેસિપીમાં. સાથે આપણે અંદર પોમોગ્રેનેટ આપણી પાસે છે, દાડમના. ઓકે. દાડમના દાણા લીધા છે આપણે, રાઈટ? હાફ બાઉલ જેટલા. હવે કદાચ સીઝન સારી છે અને તમારે જરૂર પડે કે કેરીના ટુકડા નાખવા છે તો અહીં નાખી શકાય. મેં નથી લીધા એનો મતલબ એવો નથી કે ન લેવાય, પણ તમે આગળ કેરીના ટુકડા લઈ શકો. યસ યસ. અને પણ આપણે મિક્સ કરી દઈશું. ઓકે. અને આને થોડુંક રીચ બનાવવા માટે જે મારી પાસે થોડાક ઇન્ગ્રેડિયન્ટ છે કે વાપરીશું. ઓકે. તમે જોશો કે ખાસ પિસ્તાચિયો. ઓકે. કેરી અને પિસ્તાચિયોનું કોમ્બિનેશન બહુ સારું બનતું હોય છે. યસ. મેં થોડી ક્રશ કરેલી આપણી બદામ પણ છે. ઓકે. આ બધું આપણે 2 ટેબલસ્પૂન જેટલું લઈએ છીએ, રાઈટ? 1.5-2 ટેબલસ્પૂન. હા હા. સ્વાદ પ્રમાણે ઓછું વધતું કરી શકાય ને? તમને ભાવતું હોય તો આ કન્ટિન્યુઅસ હશે. જ્યારે આપણે ડેઝર્ટ હશે ત્યારે કન્ટિન્યુઅસ હશે. મેં અત્યારે કાજુ પણ લીધા છે. યસ. કાજુ, પિસ્તા અને બદામ બધાની કતરણ લીધી છે. અને આપણી જે કિસમિસ આવે છે. ઓકે. દ્રાક્ષ નાની છે આપણે લીધી છે. ઓકે. બધું 2 ટેબલસ્પૂન જેટલું છે. યસ.
એમાં આપણે સુગરનો યુઝ ન યુઝ કરીએ છીએ. ઓકે, મિક્સ થઈ ગયું છે. ઓકે, સાથે એક સ્પેશિયલ ઇન્ગ્રેડિયન્ટ છે, સૂંઠ પાવડર. સૂંઠ પાવડર આપણે જનરલી એવું છે કે સિઝન શરૂ થાય છે, કેરી બધા તાત્કાલિક ખાવા મળે છે આવતાની સાથે, પણ શરીર આપણું એમને ઓબ્ઝર્વ નથી કરતું. તો સૂંઠ પાવડર જે છે કેરીને ખાધા પછી જો પેટમાં કદાચ કોઈ તકલીફ ન થાય, ગેસ્ટ્રિક ટ્રબલ ના થાય, કારણ કે સિઝનલ વસ્તુ છે, રોજ ખવાતી નથી અને અચાનક આપણે ખાવાની શરૂઆત કરીએ છીએ, કદાચ કોઈને તકલીફ ન થાય એટલે આપણે સૂંઠ પાવડર અંદર એડ કરીશું. યસ યસ, એટલે ટેસ્ટને પણ ઇનહાન્સ કરશે, ટેસ્ટ પણ આવશે. યસ, અને ડાયજેશનનો પ્રોબ્લેમ પણ ના થાય. યસ, અને આમે સાથે કર્ડ બી લીધું છે, લાઈક દહીં છે એટલે વાંધો ના. હવે આ પોઝિશન એક એવી છે કે મેં હજુ સુધી ખાંડ નથી વાપરી, પણ અહીંયા આગળ આપણે ટેસ્ટ કર્યા પછી ખાંડ લઈશું. ઓકે, જેથી કરીને આપણું કેરી પણ મીઠી છે, ક્રીમ મોડું ક્રીમ છે અને હંકર છે, એટલે થોડુંક એટલું ખટાશ પણ નથી. પણ કેટલા ખાંડની જરૂર પડે છે ને એ પ્રમાણે મેં ખાંડ લીધી છે. ઓકે, પહેલા ટેસ્ટ કરી લઈશું એકવાર. ઓકે ફાઇન, તો તમે શરૂઆત કરો ટેસ્ટની. વાવ, શેફ મને એવું લાગે છે કે સુગરની રિયલી બિલકુલ જરૂર નથી, એકદમ બેલેન્સિંગ ટેસ્ટ છે. કદાચ કોઈ જરા મીઠું ખાતું હોય તો એમાં સુગર એડ કરી શકે છે, મારી પાસે ચુમચ છે. કદાચ આપણે તમે થોડીક એડ કરી શકો, બટ હું તો હેલ્થ કોન્શિયસ છું એટલે હું તો એવું પ્રેફર કરું કે ના એડ કરો. હેલ્થ કોન્શિયસ માટે એક બીજી વસ્તુ છે કે મેં સુગર નથી જ નાખી, અને છતાં પણ તમે સહેજે કંઈક ખટાશ કે મોડું લાગી રહ્યું છે, તો જે સ્ટીવિયાની તમને આઈડિયા હશે કે સ્ટીવિયા અંદર, તો તમે એક એક ટેબ્લેટ કહેશે ને સ્ટીવિયાની એક ટેબ્લેટ તમે અંદર નાખી શકો છો એના પાવડર ફોર્મમાં. યસ યસ, તો તમે એટલી મીઠી સાઈડ છે યાર, યા ફિર હની પણ નાખી શકાય. હની પણ નાખી શકાય. ઓકે, બટ મને તો એમનેમ બી ડિલિશિયસ લાગે છે, બટ જો તમે ટેસ્ટ કરી લેજો, તમે બી ટેસ્ટ કરી જો, તમને અગર એવું લાગતું હોય તો તમે સુગર એડ કરી શકો છો. યસ, મને તો એકદમ પરફેક્ટ લાગે છે નો, અને મને છે ને આ ટેસ્ટ વધારે ગમે એક્ચ્યુઅલી. This is perfect. No need to sugar, right? એટલે આનું બેઝિક કારણ એવું છે કે સુગર આપણે નાખવાનું કારણ જ્યારે આવે છે કે કદાચ આપણું દહીં કદાચ ખટાશ પકડાય, ગરમીની મોસમ છે. યસ, તો પોસિબલ છે કદાચ ખટાશ પકડી ગયું હોય તો આપણે સુગર એડ કરીશું. ઓકે, બરાબર. હવે દર્શકોને બતાવવાનું છે તો આપણે થોડીક અંદર સુગર નાખી દઈએ જેથી કરીને એ લોકોને સંતોષ થાય કે સુગર પણ વાપરી શકાશે. ઓકે ફાઇન ફાઇન, હું વધારે લઉં, એકદમ ઓછી નાખજો, હાફ ટીસ્પૂન, કારણ કે મારે ખાવાનું છે. રાઈટ, હાફ ટીસ્પૂન. યસ, બિલકુલ હાફ ટીસ્પૂન જેટલી લઈએ. ઓકે નાઇસ, એકદમ ફટાફટ બની જાય. અને કોઈ ગેસ્ટ આવવાના હોય, જનરલી એવું હોય કે આઈસ્ક્રીમ ખાતા હોય, એના કરતાં બેટર કે આવું બનાવીને તમે ફ્રીઝરમાં મૂકી દો તો બી બહુ ફાઇન લાગે ને એકદમ. ઓલમોસ્ટ આપણું આ રેડી છે, હવે શું કરીશું, આપણે ડાયરેક્ટ એને સીધું સર્વિંગ કરીશું. ઓકે નાઇસ, ફ્રેન્ડ્સ મેંગો ક્રીમ ડેઝર્ટ ઓલમોસ્ટ રેડી છે, બસ ખાલી સર્વિંગની જ વાર છે. પૂછી લઈએ શેફને હવે શું કરશે. શેફ સંજયભાઈ હવે શું કરીશું, ગરમીની મોસમ છે અને ઠંડુ ખાવામાં થોડુંક મજા આવે તો આ જ વસ્તુને આપણે સીધે સીધી ફ્રીજમાં મૂકી દઈશું, અડધો કલાક પછી આપણે સર્વિંગ કરીશું. ઓકે ફાઇન, આપણે ફ્રીજમાં મૂકી દઈએ. યસ ફ્રેન્ડ્સ, અડધો કલાક થઈ ગયું છે અને મેંગો ક્રીમ ડેઝર્ટ ચીલ થઈને રેડી છે, બસ ફટાફટ સર્વ કરાવી લઈએ. હવે મને તો જોઈને એવું થાય ખાઈ લઉં ફટાફટ. બાઉલ છે. યસ, આમ એવું હોય કે ડેઝર્ટને શોર્ટ ક્લાસમાં સર્વ કરો ને તો વધારે સારું, નહીં ખાવાનું સેટિસ્ફેક્શન પણ થાય. યસ, અને પેલું એવું છે કે આટલું જલ્દી પતાય બીજું લઈએ, નાનું દેખાય ને જલ્દી જલ્દી પતાય બીજું લઈએ. યસ, અને ડેઝર્ટ છે ને તમે એકવાર ખાઓ ને પછી એની ડિઝાયર વધતી જાય ને. એક્ચુઅલમાં મેંગોનું તમે જ્યારે ખાશો ત્યારે તમને સિઝન પ્રમાણે છે ને તો બહુ સરસ જ લાગશે. યસ, અમે મેંગોની સિઝન હોય ખાલી મેંગો ખાઈએ, એના કરતાં આવી રીતે અલગ અલગ રેસિપી બનાવો તો મજા આવી જાય. આમાં મેં કીધું રીતે કે તમે અંદર આખા મેંગો પણ ચોપ કરીને નાખી શકો છો તો જેથી ક્રન્ચીનેસ મળશે. હવે એને આપણે જે પ્રોમોગ્રેનેટ વાપર્યા છે અંદર, ઓકે, દાડમના દાણા ઉપર એકદમ કલરફુલ લાગે ને, યલો રેડનું કોમ્બિનેશન સરસ રહેશે. અને સાથે સાથે જે આપણે અંદર ડ્રાયફ્રૂટ યુઝ કર્યા છે, ડ્રાયફ્રૂટનો પણ અહીંયા આગળ સજાવવામાં લઈ લઈશું આપણે. ઓકે, હાલ મારી પાસે બદામ છે તો બદામથી એને સજાવી દઈશ. આમ તો દેખાવમાં જેટલું ડિલિશિયસ લાગે છે ને, કંઈ ના કરો ને તો બી સરસ લાગે, પણ શેફની આ જ ખાસિયત હોય કે કોઈ બી વસ્તુને રિપ્રેઝન્ટ બહુ સરસ રીતે કરે. ઝીણું પણ મૂકીને. યસ, અને એક ખટાશનો થોડોક ઇફેક્ટ છે એટલે સાથે સાથે એક મિન્ટનું આપણે એક ટચ આપીશું, તો એક ફુદીના પત્તી દરેકમાં. ઓકે,
અમે ફુદીનો અને મેંગોનું મસ્ત લાગે કોમ્બિનેશન, રાઈટ? ઓકે, બસ તો આપણી આ ડિશ તૈયાર છે. ઓકે, હવે ખાવા માટે રેડી. યસ યસ સંજય ભાઈ, તમે એટલી સરસ ફટાફટ બની જાય અને મેંગોમાંથી એક ઇનોવેશન રેસીપી તમે કરીને બતાવી. થેન્ક યુ વેરી મચ સંજય ભાઈ. થેન્ક યુ તમને પણ કે આજે તમે મારા ઘરે પધાર્યા અને આટલી સરસ રેસીપી દર્શકો સુધી પહોંચાડવા માટેનો મોકો મળ્યો મને, અને ખૂબ ખૂબ થેન્ક યુ તમને, તમારી ટીમને બંને. થેન્ક યુ વેરી મચ. સંજય શાહ જેટલું ફટાફટ બોલે છે ને, એનાથી બી ફટાફટ એમને રેસીપી બનાવી અને એકદમ સરસ ઇનોવેશન સાથે. તો ફ્રેન્ડ્સ, તમને પણ જો આટલી સરસ મજાની રેસીપી બનાવતા આવડતી હોય તો સંપર્ક કરો અમારો આ સરનામે. અને હા, અમારી ચેનલને તમે લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો. ઈટ હેલ્ધી, સ્ટે હેલ્ધી. ઓકે.